નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. જે દિવસની રાહ જોવાતી હતી એ દિવસ આવી પણ ગયો અને જતો પણ રહ્યો, અને આખરે જે ત્રીજા તબક્કાનું મતદાન થયું, 25 સીટો પર આ મતદાન કરવામાં આવ્યું અને 59.51% મતદાન થયું છે. આમ જોઈએ તો 2019ની જે ચૂંટણી હતી ને એમાં જે ગુજરાતમાં મતદાન થયું હતું એનાથી 5% ઓછું મતદાન થયું છે. એટલે હવે એક ગણિત માંડવામાં આવે છે કે ભાઈ ઓછું નુકસાન છે તો કોને ફાયદો થશે, ઓછું મતદાન છે તો કોને ફાયદો થશે, ઓછું મતદાન છે તો કોને નુકસાન થશે, આ ચર્ચા થઈ રહી છે. બીજું, ભાજપની ક્લીન સ્વીપ આપ જોઈ રહ્યા છો કે બે વખતથી જે 26 સીટ જીત્યા છે, તો હવે કોંગ્રેસ રોકી શકશે કે કેમ? કારણ કે 2009માં કોંગ્રેસને 11 ને ભાજપને 15 બેઠકો મળી હતી. ત્યારબાદ 2014 ને 2019માં કોંગ્રેસ ક્યાંય મેદાનમાં નહોતું, પણ આ વખતે દમખમથી જ્યારે ચૂંટણી લડી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પણ દાવા કરી રહી છે કે અમને પણ 8-10 બેઠકો મળશે. જેમ ભારતીય જનતા પાર્ટી 26 સીટ, આમ તો હવે 25 પર જે મતદાન થયું છે એની વાત કરે છે ત્યારે. પણ કોંગ્રેસને જે રાજ્યમાંથી લોકસભામાં પરત ફરવાનો જે પડકાર છે, પડકાર કેવી રીતે કોંગ્રેસ પૂરો કરે છે? કારણ કે શહેર કરતાં તમે જુઓ તો ગ્રામ્ય વિસ્તારોમાં જે મતદાન થયું છે એમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ઉનાળાનો તાપ નડ્યો છે કે પછી જે રાજકીય પક્ષો છે કે ઉમેદવારો છે એની પરથી વિશ્વાસ ઉઠી ગયો છે ખબર નથી, પણ એકંદરે મતદાન જ્યારે ઓછું થતું હોય છે ત્યારે ઘણા બધા સવાલ ઉઠતા હોય છે. અને સાથે ક્ષત્રિય સમાજનો એક મુદ્દો ઉમેરાયો અને ક્ષત્રિય સમાજે તો એમ કહ્યું કે અમારા હિસાબે તો ભારતીય જનતા પાર્ટી 7 બેઠકો ગુમાવી રહી છે, આ વાત એમણે કરી છે. હવે ક્ષત્રિય જે આંદોલન છે ને એમાં જે મતદાન થયું છે અથવા અળગા રહ્યા છે કે જે કંઈ છે એની અસર પરિણામ પર શું પડશે અને કઈ એવી બેઠકો છે કે જ્યાં ખરેખર ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો જંગ જોવા મળ્યો છે, આ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચમાં. ગુજરાતનો જંગ રસપ્રદ બન્યો છે મુદ્દે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી. સંજીવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે છે. મુકેશજી, આપનું પણ સ્વાગત છે. રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર, રાજેશજી આપનું પણ સ્વાગત. જી સંજીવજી, પહેલા તો તમને પૂછીશ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 2014 ને 2019માં નો ડાઉટ ક્લીન સ્વીપ કરી 26 સીટો જીત્યા, પણ આ વખતે કોંગ્રેસ કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને 26 સીટો જીતવી, હેટ્રિક લગાવીને 5 લાખથી વધુ માર્જિનથી જીતવું આ કોઈ કાળે શક્ય નથી. કોંગ્રેસ મેદાનમાં છે અને કોંગ્રેસ માત આપી રહી છે. સંજીવજી, દિલીપભાઈ, કોંગ્રેસ દિવા સ્વપ્નમાં રચે છે. કદાચ ગરમી અને હીટવેવના કારણે જે 5-1%, 4-5% મતદાન ઓછું થયું છે ઓવરઓલ, પરંતુ એના સામે મતદારોની સંખ્યા વધી છે. તમે જુઓ કે મતદારોની જે ટોટલ સંખ્યા હતી એ ટોટલ સંખ્યામાં 10-1% વધારો થયો છે 5 વર્ષમાં. એટલે એનાથી પરિણામો પર જાતી અસર પડશે નહીં. અને માનનીય મોદીજીએ જે વિકાસના કાર્યો જે દેશભરમાં કર્યા છે, આ દેશ પ્રગતિના પંથે ગયો છે. કારણ કે આ જે ઇલેક્શન છે એ દેશની પ્રગતિ માટેનું ઇલેક્શન છે, દેશની પોલિસી બનાવવા માટેનું ઇલેક્શન છે. લોકો ભારતના અર્થતંત્રને ત્રીજા સ્થાને જોવા ઈચ્છે છે. કારણ કે જે રીતે એક સમય એવો હતો કે તમારા ઘર સુધી જે તૂટેલી સડક હતી, જો પાકી સડક આપી હોય તો માનનીય મોદીજીની સરકારે આપી છે. તમારા ઘર સુધી 24 કલાકની વીજળી આખા ભારતમાં આપી હોય તો એ માનનીય મોદીજીની સરકારે આપી છે. તમારા ઘર સુધી નળ સે જલની યોજના થકી જો પાણી દરેક ગામડાના છેવાડા સુધી પહોંચ્યું છે તો એ માનનીય મોદીજીએ આપ્યું છે. આ દેશના ગરીબ ગુરબાઓ માટેની અનેક યોજનાઓ મોદીજી દ્વારા આવી છે અને 80 કરોડ લોકોના પેટનો ખાડો પૂરવાનું કામ પણ માનનીય મોદીજીએ કર્યું છે. એટલે એ કિસાનોની સન્માન નિધિ હોય, આ બધું જ ગણતરી કરતા માનનીય મોદીજીએ જે કામ કર્યા છે એ વિકાસની રાજનીતિ છે. આ મેક ઇન ઇન્ડિયાના નારા થકી આજે હેલિકોપ્ટરથી લઈ તેજસ ફાઈટર પ્લેનથી લઈ આવનારા દિવસોમાં ટાટા એરબસ પણ બનાવશે, વિક્રાંત જેવા વિશાળકાય જહાજો પણ બનાવ્યા છે. તો આ બધું જ આ દેશની પ્રજા જુએ છે, સમજે છે, જાણે છે. અને એના કારણે આ 26-26 બેઠક પર ભલે કોંગ્રેસ કોઈ દિવા સ્વપ્નમાં રસતી હોય, પરંતુ મતદારોની સંખ્યા પણ વધી છે અને આના કારણે ક્લીન સ્વીપ થવાની છે એ નિર્વિવાદ છે. તો પછી બુથ કેપ્ચરિંગ કરવાની ફરજ કેમ પડે છે સંજીવજી? ભારતીય જનતા પાર્ટીના નેતા બુથ કેપ્ચરિંગ કેમ કરી રહ્યા છે અને પાછા વધુમાં વધુ વિડીયો પાછો વાયરલ કરી રહ્યા છે, લાઈવ બતાવી રહ્યા છે, આ કેમ કરવાની જરૂર પડે છે ને એના માટે શું થવું જોઈએ? એક દસ વિડીયો હોય તો આપ મને મોકલી શકો છો, મને બાબતની જાણ નથી. ઓકે, ચલો જાણ નથી, પણ માની લો કે આ વસ્તુ છે. હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતા બુથ કેપ્ચરિંગ કરતા એક વિડીયો વાયરલ કરે છે અને એની ચર્ચા આજે દિવસ દરમિયાન છે. કદાચ આપનું ધ્યાન ન હોય
પણ આ કેટલા અંશે વ્યાજબી છે સંજીવજી? જો કોઈ પણ વ્યક્તિ આવું બૂથ કેપ્ચરિંગ કર્યું હોય તો પોલીસે એને કડકમાં કડક સજા કરવી જોઈએ, અને જે પણ કાયદાકીય કાનૂની જોગવાઈ અનુસાર જે પણ કઈ થતું એ કરવું જોઈએ, અને એમાં ભારતીય જનતા પાર્ટી નું મોવાળી મંડળ એનું નેતૃત્વ ક્યાંય વચ્ચે આવશે નહીં. બરાબર છે, પણ જો આટલા બધા કામ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને છતાં પણ મતદાન પોતાના હોમટાઉનમાં ઓછું થાય છે, તો સંજીવજી સવાલો તો ઉઠવાના. દિલીપભાઈ, મતદાન ઓછું થવાના ઘણા કારણો છે. એક તો ખૂબ ગરમી છે અને વેકેશનનો સમય છે. આ મે મહિનાના પહેલા વીકમાં ક્યારેય કોઈ ઇલેક્શન 2014નું બી નથી યોજાયું કે 2019નું પણ નથી યોજાયું. એટલે આ જે મોસમમાં જે ઇલેક્શન થયું છે એ સમય દરમિયાન સ્વાભાવિક છે કે આ ઇલેક્શનમાં આટલા મતદાન ઓછું થઈ શકે. અને મુકેશભાઈ આપનું શું કેવું છે? મોદીની ગેરંટી જે પ્રમાણે કહ્યું કે તૂટેલી સડક તમારા ઘર સુધી હતી એ હવે એકદમ લીસી સડક છે, પેલા ગાલ જેવી તો હું નહીં કહું પણ એવી પણ ક્યાંક એક ઉપનામ આપવામાં આવતું હતું, અને સાથે જે 24 કલાક અચ્છા ઓકે 24 કલાક વીજળીની વાત છે, નલ સે જલ ની વાત છે, આ બધી જ યોજનાઓ ને આ બધું જ સગવડ મોદીજીએ પહોંચાડી છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ડબલ એન્જિન ની સરકાર છે, એને લઈને જે વિકાસના કાર્યો થયા છે એને લઈને મુકેશભાઈ જે પ્રમાણે લોકોને સગવડો મળી છે, સવલતો મળી છે, વિવિધ યોજનાઓ છે, એ દાવા પર કે છે કે કોંગ્રેસને એક પણ સીટ ગુજરાતમાં નહીં મળે. 26-26 ભારતીય જનતા પાર્ટી કે છે અમને મળવાની છે. દિલીપભાઈ, આ જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ જુઠ્ઠું બોલવા ઉપર જીએસટી નથી રાખ્યો ને, એનો પૂરેપૂરો ફાયદો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ લઈ રહ્યા છે. એની આજે આપણને કઈ વાંધો નથી, કારણ કે લેવો જોઈએ, કારણ કે એમના પ્રધાનમંત્રીએ એ દહી ઉપર જીએસટી નાખ્યો છે પણ જુઠ્ઠું બોલવા ઉપર નથી રાખ્યો, એટલે ચાલે. હવે મતદાન ઓછું અને 26 એની હવા નીકળી ગઈ છે એનો જીવતો જાગતો દાખલો બતાડું ને, તો મોદી સાહેબ 400 પાર અને પેલા પાટીલજી 5 લાખ આ 10 દાડાથી બોલતા ભૂસાઈ ગયા. એ તમે જુઓ, નહીતર એટલા બધા મંડ્યા હતા કે બધાના કાને અથડાતું હતું અને બધા એમ કેતા હતા કે આ કેવી રીતે કહે છે, એમ કે નળ સે જળ યોજનામાં 7,500 કરોડનું કૌભાંડ છે, આયુષ્યમાન કાર્ડમાં 7,500,000 એક નંબરે રજીસ્ટર થયા છે કૌભાંડ છે, અને જે સડકોની વાત કરીએ છીએ તો આખા આખા બ્રિજો ઉતારી લેવા પડે છે, અને મતદાન કરવા આવેલા મતદારો જો એવી વાત કરતા હોય કે 13 પુલ તૂટ્યા, 25 પેપર ફૂટ્યા, જોયા જાણ્યા વગર 156 ચૂટ્યા, હવે જો આ વાત થતી હોય તો 26 માંથી 26 આવે નહીં. બીજી વાત કે 26 માંથી 26 તો એ જુઠ્ઠું બોલવું એટલે જીએસટી નથી એટલે બરાબર, પણ મારી એક નક્કી વાત છે કે એ લોકોને 26 માંથી 26 આવે એવો જે અહંકાર છે ને, એ અહંકાર જ એ રૂપાલાજીનું નિવેદન છે, અહંકાર. નહીતર સમજો તમે કે આ તો ક્ષત્રિય સમાજ છે કે જેણે રાજા રજવાડા એક જ વાક્યમાં માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ જે કોંગ્રેસના પ્રમુખ હતા એમણે કીધું તરત જ આપી દીધા. એ ક્ષત્રિય સમાજની માં બેટી માટેની વાત કરનાર રૂપાલાજીને જો ભારતીય જનતા પાર્ટી એના અહંકાર સાથે જો એક ઉમેદવાર ન બદલી શકતી હોય તો મને એવું લાગે છે આવી અહંકારી પાર્ટીને 4 જૂને તમે આંકડામાં જોઈ શકશો કે કઈ જગ્યાએ છે, જે પેલી 5 લાખની વાત, 26ની વાત, 400 પાર, અને હવે તો મોદી સાહેબે એમની ગરિમા છે, હું તો એમને લોકલાડીલા પ્રધાનમંત્રી કહું છું, છતાંય એ માણસે એમની ગરિમાને ઠેસ પહોંચે એવા આજે વિકાસની વાત કરે, પેલું બુલેટ ટ્રેન પ્લેન ત્યાં સુધી તો બરાબર છે, આપણે સમજીએ કે સી પ્લેન મૂક્યું તું અત્યારે ક્યાં છે ખબર નથી, પણ ભેંસની વાત કરે, બોલો આ ગુજરાતની સાણી જનતાને એમ કે તમારી 2 ભેંસ હશે ને તો 1 ભેંસ કોંગ્રેસની સરકાર આવશે જતી રહેશે, પછી કે તમારું મંગળસૂત્ર છે ને બહેનોનું લઈ લેશે, મને એક વાત છે કે ચલો એ 2 વાત એમણે કરી એ કયા સંદર્ભમાં કરી એમના ભગવાન જાણે, પણ એમને એવી દહેશત તો થઈ ગઈ એ મતદારોને કહેવાની કે કોંગ્રેસની સરકાર આવશે ખરી, તમે સમજો આ એક દહેશત છે, નહીં તો 26 એ 26, 400 પાર, 5 લાખની વાત અને મંગળસૂત્ર જાય ક્યાંથી, તમે જો આ વાત કરતા હોય તો આ પ્રાસ બેસતો જ નથી. એટલે કથની કરની અને વાક્ય આમાં ફરક છે, અને 2014માં આ સ્મૃતિબેન ઈરાની બાટલો લઈને ફરતા હતા, બાબા રામદેવ પેલા
આપણા 50 રૂપિયા પેટ્રોલ ની વાત, આપણા લોકલાલીલા પ્રધાનમંત્રી અન્ના હજારે, અમારા ગઠબંધન વાળા કેજરીવાલજી પણ હતા, આપણે તો સાચું જ બોલવાનું બરાબર. પણ એ બધાએ જે વાત કરી હતી એ ગેરંટી આપી હતી, અને તમે ભારત દેશની જનતાને છેતરી ભ્રષ્ટાચારની વાતો કરી, અને તમે દેશવ્યાપી આંદોલન પછી જયારે સત્તામાં આવ્યા, અને હવે આજે તમે 19માં એવું કહ્યું કે હું ખાડા પૂરવામાં આવ્યો, અને ખાડા પુરાઈ ગયા. હવે 2024માં કે 2047નો મેપ, 25 વર્ષનો મેપ, 80 કરોડ લોકોને મફત અનાજ, પણ તમે પાંગળા હુકામ બનાવો છો. મારા બાપ, તમે રોજગારી આપો ને, મફત અનાજની વાત. આ વ્યાજબી ભાવની દુકાનો આઝાદી પછી કોંગ્રેસના જમાનામાં, જેનું 15,000 કે 20,000 પગારમાં બે ઢાંચા ભેગા ન થાય ને, ભેગા કરી શકે ને, વ્યાજબી ભાવની દુકાન કહેવાય. તમે 80 કરોડ ને મફત અનાજ આપી અને બેરોજગારી તો દૂર કરતા નથી, એના કરતા રોજગારી ઉભી થાય કરો, યુવાનોને નોકરી આપો, જે મનરેગા યોજના છે એની ત્રીજી વાર એ મોદી સાહેબને ત્રીજી વાર મુકેશભાઈ અવસર મળે ને, આ ત્રીજી વાર એટલે હવે એ જ કરવાનું છે મોદી સાહેબને, એટલે આ ત્રીજી વાર અવસર માંગી રહ્યા છે. આ વખતે 220 સીટ થી ઉપર ભારતીય જનતા પાર્ટી જતી નથી, આ લખી લો અત્યારથી સંજીવભાઈ ને, કે તમે લખી લો. ચોથી તારીખે મારો ફોન જો હું જુઠ્ઠો હોઈશ તો આવશે, અને સાચો હોઈશ તો આવશે. હું તમને કહું છું કે અમારી જો હાર થઈ તો ફોન કરી, આપણે એ વખતે આ રેકોર્ડિંગ ને પણ ચલાવીશું, બંને પણ સવાલો કરીશું. તમે કહેતા તો તમે સોધ્યા નહીં, તમને હરાવશે મારા ભાઈ. ચલો એ જોવા, રાજેશભાઈ જે પ્રમાણે 2000 ઓકે સંજીવભાઈ, જે રાજેશભાઈ 2019 ની સરખામણીમાં જે 5% મતદાન ઓછું થયું છે, 59.51% થયું છે, દેટ મીન્સ કે 40.49% લોકોને આમાં ઇન્ટરેસ્ટ નથી અથવા મતદાન કરતા નથી. હવે આપણે કાલચાલ ગરમીની વાત કરીએ, રાજકીય પક્ષો પર વિશ્વાસ ઉઠી ગયો છે એ વાત કરીએ, કે ઉમેદવારો પસંદ નથી અથવા ઉમેદવારો પર કોઈ એમને પસંદગી નથી એ વાત કરીએ, જે આ મતદાન ઓછું થાય છે એની પાછળના કારણો શું લાગે છે, અને એને લઈને કોઈ નવા રાજકીય સમીકરણો ઉભા થઈ રહ્યા છે ગુજરાતમાં? રાજેશભાઈ, આપણા બંને મિત્રોએ ચર્ચા એની જ કરવાની હતી, પણ મને લાગે છે લોકો ભૂલી ગયા કે મતદાન પૂરું થઈ ગયું છે. આ જે મુદ્દા છે, બધા 2 મહિના મુદ્દા ચર્ચાયા, લોકો એને સાંભળ્યા, અને સાંભળ્યા પછી એમનું જે ગુપ્ત મતદાન છે એ VM માં બંધ કર્યું. હવે આપણે દિલીપભાઈ યાદ હોય તો ચૂંટણી શરૂ થઈ ત્યારથી એક વાત સાથે બધા લોકો સંમત હશે કે આ વખતની જે ચૂંટણી છે એ મુદ્દા ઉપર લડાવી જોઈએ લડાઈ. શરૂઆતમાં જે પેલી 2 સીટોમાં ઉમેદવાર બદલવા પડ્યા એની ચર્ચાઓ થઈ, પછી રૂપાલાનું નિવેદન, પછી આખી ચર્ચા ક્ષત્રિય સમાજ ના નામે લગભગ જતી રહી, એના પછી સુરતની જે ઘટના બની ને બિનહરીફ સીટ નીકળી, એટલે પાછું આપણું ચર્ચાનું વાણ છે સુરત તરફ જતું રહ્યું. એ તો ઠીક છે, આપણે તો જે બનતી ઘટનાઓ હોય ઘટનાઓ પ્રમાણે એનું વિશ્લેષણ કરીએ, પણ રાજકીય પક્ષોએ, એમાં કોંગ્રેસે જે છે અત્યારે જે મુકેશભાઈ બોલી રહ્યા છે એ મુદ્દાઓ લોકોની વચ્ચે લઈ ગયા નહીં, અને ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના પરફોર્મન્સ અથવા તો આવનારા 5 વર્ષની અંદર શું કરવાનું હતું એ મુદ્દાઓ પણ ચર્ચા નહીં. એટલે પહેલી તો મુદ્દા વગરની આખી ચૂંટણી હતી, અને એના કારણે આપણે પહેલા કહેતા હતા 2014માં નરેન્દ્રભાઈનો ચહેરો, આપણો પોતાનો ગુજરાતી માણસ અને વડાપ્રધાન બનાવવાની એક લાગણી, આની એક લેયર હતી ને એમાં વોટિંગ. 2019ની સ્થિતિ આપણે જાણીએ છીએ કે સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામા ના બધું થયું ને એના કારણે રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગીને એના કારણે મતદાન. આ વખતે પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના મુદ્દાઓ, પોતપોતાના એજન્ડા લઈ અને લોકોને પોતાની સાથે કનેક્ટ નથી કરી શકે, આ પહેલું કારણ છે જે મતદાન ઓછું થયું છે. એમ ગરમી તો અમદાવાદના મતદારો નડે એટલી જ વલસાડના મતદારને નડે, જેટલી જે છે બનાસકાંઠાના મતદારને નડતી હોય એટલી જ ગાંધીનગરના મતદારને નડતી હોય. બીજી વસ્તુ કે બંને પાર્ટીઓની પાસે સંગઠન, એમાં ભારતીય જનતા પાર્ટી પાસે તો પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થાઓ છે, એમાં જે પેજ પ્રમુખ, જે પેજ સમિતિના પ્રણેતા તરીકે જેમનો કાયમ ઉદબોધન કરવામાં આવે છે એ CR પાટીલના વિસ્તારની અંદર પેજ પ્રમુખ સુઈ ગયા અને ત્યાં 6% જેટલું ઓછું મતદાન થયું.
એનો મતલબ કે કાર્યકર્તાએ તો કદાચ એની મહેનત કરી જશે, પણ લોકોની નિરસ્તા. એના બે કારણ, એક કારણ જે આવી સીટો હતી ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વડોદરા, એમાં પાર્ટીનો સમર્થક મતદાર હોય અને એમ થાય કે ભાઈ આ તડકા હું જઈશ કે નહીં જઉં, હવે એમાં પરિણામમાં કઈ ફરક, મારા એક મતથી શું ફરક પડશે. યસ, એટલે એક ઉદાસીનતા આ પણ હોય. બીજી ઉદાસીનતા, રાજકીય પક્ષોએ જે વાણી વિલાસ અને જે વાતો કરી હોય એનાથી અમુક વર્ગ એમ હોય કે ભાઈ આ તો આમાં ક્યાં મારી વાત જ થઈ છે તો મારે નથી જવું, એક આ પણ એની અંદરની વાત હોય. અને બીજું, જ્યારે ચૂંટણી જે છે એ નીરસ એટલા માટે થાય છે કે એને રસપ્રદ તમારે બનાવવી હોય તો તમારે લોકોને સ્પર્શતી વાત કરવી પડે, એની પીડાની વાત કરવી પડે, એની સમસ્યાની વાત કરવી પડે, એના ભવિષ્યની વાત કરવી પડે. એ વાતો બહુ જ ઓછી ચર્ચાઈ હશે, પણ આખું 45 મિનિટનું ભાષણ હોય તો કદાચ 5 મિનિટ એની ચર્ચાઓ થઈ હોય, બાકી 40 મિનિટ ચર્ચા. અને 2015 થી આપણે આ ટ્રેન્ડ જોયો છે ગુજરાતમાં કે એક સામાજિક ચર્ચાઓ થાય, વિધાનસભા વખતે ખોડલધામ ક્યાં જશે, નરેશ પટેલ ક્યાં જશે, એની કેટલી બધી ચર્ચાઓ છે. 2015માં પાટીદાર સમાજના નામે આખે આખું સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા બધું પતી ગયું. આ વખતે આખી ચૂંટણી ક્ષત્રિય સમાજના નામે પતી ગઈ. હવે તમે જે ઘટેલા આંકડા છે એમાં જે 7-8 સીટો હતી જેને આપણે એમ કહેતા હતા કે આ સીટો ટક્કરની સીટો છે, એમાં સાબરકાંઠા હોય, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, આણંદ, ભરૂચ, જામનગર, આ બધી જે સીટો હતી એની જે ચર્ચા કરતા હતા એમાં હવે તમે જે વોટિંગ પેટર્ન છે એને સમજવી. દાખલા તરીકે ભરૂચની સીટ, તો ભરૂચનું ઓવરઓલ મતદાન જે છે 4% ઘટ્યું છે, પણ ડેડિયાપાડાની સીટ, એ સીટ ઉપર 82% મતદાન થયું. એના સાથે બીજી એક જે સીટ છે જે કોંગ્રેસ ના હોલ્ટ વાળી સીટ છે એમાં 78% વોટિંગ થયું છે. અને શહેર જે ભરૂચ શહેર છે એની અંદર વોટિંગ જે છે એ 7% જેટલું ઘટ્યું છે. તમે માણાવદરમાં જુઓ તો માણાવદરમાં 61.77 થી સીધું 53%, એટલે એક વિધાનસભામાં 7-8% વોટિંગ ઘટ્યું છે. બીજી વસ્તુ કે જે ક્ષત્રિય સમાજ ખરા તડકાની અંદર સંમેલનો કરતા હોય અને વગર મંડપના સંમેલનોની અંદર હજારો લોકો ઉમડતા હોય, એ ક્ષત્રિય સમાજ વોટિંગના દિવસે આ તાપની બીકે ઘરમાંથી બહાર ના નીકળે માનવાને કોઈ કારણ નથી. તો દાખલા તરીકે સુરેન્દ્રનગરની સીટ છે એમાં ક્ષત્રિય સમાજનું વોટિંગ થયું છે સારી રીતે અને ઓલ ઓવર બીજું વોટિંગ નીચું ગયું છે. તો વોટર્સ ને ઈવીએમ સુધી લઈ જવામાં સૌથી સારી વ્યવસ્થા કરનારી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. એમાં પણ વિધાનસભા વાઇઝ તમે જુઓ તો સેમ યર બની રહ્યા, એટલે નગરપાલિકા અને નગરપાલિકાને સાથે અડીને આવેલા વિસ્તારો એની વોટિંગ પેટર્ન જુઓ તો એ ઓછી છે અને ગ્રામીણ વિસ્તારની વોટ છે એ વધારે છે. દાખલા કે ડીસા અને પાલનપુરની વાત કરો તો ડીસા શહેર અને પાલનપુર શહેરનું વોટિંગ ઓછું છે, પણ ગ્રામીણ જે તાલુકાની અંદર આવતા મતદારો છે એમણે વોટિંગ વધારે કર્યું. એટલે કોણ જીતશે કોણ હારશે એના દાવા પોલિટિકલ પાર્ટીઓ કરે અને એ તો એમની ફરજનો એક ભાગ છે, એટલા માટે એ લોકો 4 વાગ્યા સુધી કરશે. જે હારતું હશે ને એ છેક 4 વાગ્યા સુધી પેલા શપથ લઈને એટલે ત્યાં સુધી એની ચર્ચા કરશે, પછી હારવાના બહાના કરશે, એટલે એ તો એમની ફરજ છે. પણ આપણે એટલું સમજવું જોઈએ કે આ વખતની ચૂંટણી જે 2.5 મહિના પહેલા બિલકુલ નીરસ હતી એ ચૂંટણીએ કેટલીક ઉત્સુકતાઓ જગાડી છે. અને એમાં મેં જે કીધી એ સીટો એમાં જુનાગઢ ડાર્ક હોર્સ સાબિત થઈ શકે એમ છે. જુનાગઢની અંદર પણ જે રીતનું વોટિંગ થયું છે અને એનું જે માર્જિન ગઈ વખતનું હતું 1,57,000 આસપાસનું અને જે ઘટેલા વોટ છે, આમાં એવું ના હોય કે જે 5% ઘટ્યા 5-5% ભાજપના ઘટ્યા હોય કે 5-5% કોંગ્રેસના ઘટ્યા હોય, પણ એની અંદર જેની લીડ છે એના દાખલા તરીકે 2% વોટ પણ ઘટ્યા છે અને 1% વોટનું સ્વિંગ થાય છે તો 1.5-2 લાખ વાળી સીટ હોય એ સીટ ક્યાંક ને ક્યાંક માર્જિન ઉપર આવી. એટલે ઘણી બધી એવી સીટો રાજેશભાઈ આપ કહી રહ્યા છો એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટી જીતશે દાખલા તરીકે તો પણ આપણે એવું કહી શકીએ કે 40-50 હજાર ના માર્જિન જીતી. યસ, માર્જિન ઘટશે. કોંગ્રેસ જીતશે તો પણ બહુ જ પાતળી સરસાઈ થી જીતશે, જો જીતશે તો. પણ મહત્વનો મુદ્દો મારો આના પછી એ આવશે આપની પાસે કે કોંગ્રેસ જીતે છે તો શું થાય છે, કયા નવા સમીકરણ ઉભા થાય છે. પણ સંજીવજી જો ક્ષત્રિય સમાજ જે કદાચ ભારતીય જનતા પાર્ટી થી વિમુખ થયો, એને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કેમ્પેન કર્યું અને એને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું નુકસાન થયેલું છે, આ જયારે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે શું માનવું છે કે મુદ્દાઓ પણ અસર કરે છે. રાજેશભાઈ કહ્યું કે લોકોની સમસ્યાની વાત થવી જોઈએ, ભવિષ્યની વાત થવી જોઈએ, લોકોની પીડાની વાત થવી જોઈએ, એની જગ્યાએ આપણે રામ મંદિરની વાત કરી, ક્યાંક 370ની વાત કરી, ક્યાંક જમ્મુ કાશ્મીરની વાત કરી, ઇવન પાકિસ્તાનને પણ હવે તો આ ચૂંટણીમાં લઈને આવ્યા, તો લાગતું નથી કે આ મુદ્દાઓની જરૂર નથી, મુદ્દા બદલાઈ ગયા આખા.
દિલીપભાઈ, મુદ્દાઓ નથી બદલાયાનું કારણ છે કે અમે છે ને મોદી સભા, મોદી પરિવારની સભા દરેક બુથ દીઠ 3 કરી છે, અને દરેક સમાજના 50-એક સંમેલન દરેક વિધાનસભા દીઠ કે લોકસભા દીઠ કરવાના પ્રયત્નો કર્યા છે. એટલે અમે એ બધા જ સંમેલનોમાં, બધા જ બુથની મિટિંગમાં, પરિવારની મિટિંગમાં માનનીય મોદીજીએ છેવાડાના વ્યક્તિ માટે શું કર્યું, મધ્યમ પરિવાર માટે શું કર્યું, ઉપર અપર મિડલ ક્લાસ માટે શું કર્યું, આ બધી જ વસ્તુની વ્યક્તિઓ જોડે, સમાજ જોડે અમે ચર્ચા કરી છે, અને સમાજે એક સુર, અમે એક તાતણો અમારી સાથે પુરાવ્યો છે. કારણ કે 15-20 જગ્યાએ વક્તા તરીકે હું ગયો છું મોદી પરિવારની સભામાં, વિવિધ સમાજના સંમેલનોમાં, અને ત્યાં આપણે આપણે લોકોની આંખમાં જોઈએ અને મિટિંગ પછી આપણે મળીએ ને તો આપણને અનુભૂતિ થાય કે આ વોટ કોનો છે અને કેવી રીતે વોટિંગની પેટર્ન થશે. ક્ષત્રિય સમાજ છે એમ ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્ષત્રિય સમાજ છે. એનું પર્સન્ટેજ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે વધારે છે, ભૂતકાળમાં કોંગ્રેસમાં વધારે હતું. એક ગણિત હજુ સમજણ નથી પડતી કે ક્ષત્રિય સમાજ, આ ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન થઈ ગયું ને, રૂપાલાજી આજે પ્રેસ કોન્ફરન્સ કરે છે ને ક્ષત્રિય સમાજની માફી માંગે છે ને ભૂલ થઈ ગઈ. રૂપાલાજીએ ઇલેક્શન, ચાલુ ઇલેક્શન દરમિયાન પણ, ચાલુ એમના પ્રચાર દરમિયાન પણ વારંવાર માફી માંગી છે. અમારા અનેક નેતાઓએ, માનનીય સીઆર પાટીલે માફી માંગી છે, માનનીય ભૂપેન્દ્રભાઈએ માફી માંગી છે, રત્નાકરજી અને સંઘવીજીએ. આજની માફીનો મતલબ ખાલી એક સમજાવ, આજની માફી કેમ માંગી, એનું કારણ શું છે, એની પાછળનું ગણિત શું છે? જ્યારે કોઈકની ભૂલ થાય તો માફી માંગવી જોઈએ, મનુષ્ય માત્ર, ભૂલને પાત્ર, અને જેણે ક્ષમા માંગી હોય શ્રેષ્ઠતાને પાત્ર. અચ્છા, બરાબર છે, કે આ શબ્દો હતા. રાજેશભાઈ, આપનું શું કહેવું છે, આની પાછળનું કોઈ ગણિત લાગે છે તમને? નહીં, અમે ક્ષમા માંગી છે, પણ 70% ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી સાથે છે. જે કોંગ્રેસ પ્રેરિત ક્ષત્રિયો છે એમણે જ આંદોલનો કર્યા છે અને એમનો જ આમાં મોટો ભાગ. ચલો, ઓકે ઓકે. રાજેશભાઈ શું માનવું છે આપનું આની પાછળનો ગણિત? મુકેશભાઈ આવું, મુકેશભાઈ. એક તો ચૂંટણી પછી જે સ્ટેટમેન્ટ આવ્યું છે રૂપાલાનું, એનો મતલબ એ વાતનો સંકેત છે કે ક્ષત્રિય સમાજે નુકસાન કર્યું છે વોટિંગ પેટર્નની અંદર. અને હવે જ પરિણામ આવે, દાખલા કે રાજકોટની સીટનું પરિણામ રૂપાલાની ફેવરમાં આવે, તો એક બીજી લાગણી પાછી પેલા લોકોની, અમે આર થઈ અમારી, એમ આ કિસ્સાની અંદર એના કારણે એક આક્રોશ ઉભો થાય, આક્રોશને ખાળવાની પણ કોશિશ છે. બીજી, આ છેલ્લી ચૂંટણી નથી. જે સંકલન સમિતિએ કીધું છે કે અમારું આંદોલન અલ્પ વિરામ છે, પૂર્ણામ નથી, એટલે હવે એને એ પોલિટિકલ મુવમેન્ટ તરફ એ લોકો લઈ જઈ રહ્યા છે. તો હવે આવનારી 1-1.5 વર્ષ પછી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એની અંદર આ વસ્તુનું નુકસાન ના થાય એના માટે પણ આ કરવામાં આવ્યું. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટીની પાસે શક્તિસિંહ ગોહિલ સિવાય બધા જ ક્ષત્રિય નેતાઓ હતા. ભારતીય જનતા પાર્ટી એમનો ઉપયોગ ક્યાં કર્યો? જેટલા ક્ષત્રિય સમાજે સંમેલન કર્યા એટલી જ જગ્યાએ 2000, 5000, 7000 ના સંમેલન ભારતીય જનતા પાર્ટીએ કરવાના હતા. જો ક્ષત્રિય સમાજનો 70% હિસ્સો એમની પાસે હતો તો કમસે કમ એમણે 23 સંમેલન કર્યા. તમે ગુજરાતના 4 ખૂણે 4 સંમેલન તો કરી શક્યા હોત, પણ ક્ષત્રિય સમાજના જે સ્ટાર પ્રચારકમાં નામ મૂક્યા હતા એમને પણ ક્યાંય મંચ ઉપર આપણે સભા કરતા જોયા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી ક્ષત્રિય સમાજ વિમુખ થયો છે આ ચૂંટણીની અંદર, એ બિલકુલ તથ્યવાદ છે. હા, એ આરજીતમાં કેટલું નુકસાન થશે, કારણ કે વેર વિખેર વોટ બેંક છે. કોઈ એક ચર્ચાનો વિષય રહેશે રાજેશભાઈ, કેટલું નુકસાન કરે છે, બહુ અગત્યની વાત છે. પણ ખાસ તો મુકેશભાઈ, જે ચૂંટણી ઢંઢેરાને લઈને એક મુદ્દો જે ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવ્યો, કાં તો મુસ્લિમ લીગનો ચૂંટણી ઢંઢેરો છે. બીજું, રામલલ્લાનું જયારે આમંત્રણ તમને આપવામાં આવ્યું ત્યારે તમે આમંત્રણ સ્વીકાર્યું નહીં, તમે ત્યાં હાજરી ના આપી. આ બધા મુદ્દા પણ પ્રજામાં ક્યાંક અસર કરતા હોય છે. ક્યાંક તમારા જ નેતાઓએ કહ્યું છે કે આ બધી અમારી ભૂલ હતી અને ભૂલ ના કરવી જોઈએ, અને માત્ર કહ્યું નથી, તમારો પક્ષ છોડીને ગયા છે નેતાઓ તમારા. અર્જુન મોઢવાણિયા સાહેબ, દિલીપભાઈ, હા હા, મોઢવાડિયા સાહેબ ને તમે તમતાર જે કરો કરો, એમાં કેમ ના પાડી. હવે મારું કેવું એવું છે કે રામ મંદિરની વાત કે બીજી તમે એક બે મુદ્દા કીધી, વાત આ બધી વાત છે ને જૂની થઈ ગઈ છે. રામ મંદિર આમંત્રણ આપ્યું અને રામ મંદિર ના છે ભાઈ, તમે વચ્ચે ના બોલો સંદીપભાઈ. રામ મંદિરનું આમંત્રણ આપ્યું અને રામ મંદિરના દર્શન કરવા ના ગયા, આ બે વસ્તુ પ્રજાએ જોઈ છે, તમે જોઈ, મેં જોઈ, બધાએ જોઈ. મુકેશજી બીજી વાત કરીએ તો આ સેમ
સેમ પિત્રોડા તમારા અમેરિકામાં બેઠા છે, જે નિવેદનો કરી રહ્યા છે. મારી વાત પૂરી કરવા દો, સામ પિત્રોડા નું હું તમને યાદ કરાવી, ચિંતા ના કરો. ના પણ સમય નહીં રે મારી પાસે. હા ચલો ચલો, બેસે બેસે. આજે નવો વિવાદ ભાજપના પ્રવક્તાએ છેડ્યો છે એ વાત. પણ કોણ સવાલ પૂછે છે એ તમને આ પાછું, હજી કહું છું, જીએસટી નથી જુઠ્ઠું બોલવામાં. એટલે મારું કેવું એવું છે કે તમે જે દિલીપભાઈ વાત કરો છો ને, પણ હું જે કહું છું એ આધાર ભૂત માહિતી વાળી વાત છે. રૂપાલા વાળી વાત છે ને, એને આ ભાઈ અત્યારે હાલ છેડી રહ્યા છે. તમે સમજો કે જે વાત એ લોકો કરે છે કે એમાં કઈ તથ્ય નથી, આવી વાત કરે. મને એમ લાગે છે કે એ બેન બેટીની વાત છે, એ વાતને કોઈ પણ સમાજ ના સાખી, ક્ષત્રિય સમાજ ને તો ક્યાં વાત જ રહી. ક્ષત્રિય સમાજ કે છે કે 7-8 સીટો નું નુકસાન ભારતીય જનતા પાર્ટી ને જઈ રહ્યું છે. 26 સીટ કે છે, પણ હા મેં, પણ એ તો કહેશે. તમે નથી કહેતા 8-10 સીટો જીતીએ છીએ એમ, તમે પણ કહું છું. એમણે કહ્યું સંજીવ દિવાત પક્ષમાં યાદ કરાવી દઉં. કોની? રામ પિત્રોડાજી નું. હમણાં તમને સાંભળવું હતું ને એ કહી દઉં. ના મારે નહીં, બધા રેસોર્ટમાં. હા, જો સામ પિત્રોડાજી ની વાત કરતા પહેલા કહું કે પ્રધાનમંત્રી ભેંસ અને મંગળસૂત્ર ની વાત કરીને તો પ્રિયંકાજી એ કહ્યું, મેરે ભાઈ કો શહેજાદા કહેતે હો, ઓ શહેનશાહજી, વો 4000 કિલોમીટર પેદલ ચલાએ, આપ 40 કિલોમીટર તો ચલીએ. તો રેલવેના મંત્રી રાજીનામું આપતા અને સામ પિત્રોડાજી આજે જે નિવેદન કર્યું છે એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આ લઈ લીધું કે આપી દીધું? એમણે આપી દીધું. ચલો ને ભાઈ, આપી દીધું. પણ સમયની મર્યાદા છે. મુકેશભાઈ, સંજીવભાઈ, રાજેશભાઈ, ત્રણે આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. લોકમંચ કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા ખાસ. મુકેશભાઈ, ગુજરાતનો જંગ રસપ્રદ બન્યો છે અને 4 જૂને ખબર પડશે કે આ રસપ્રદ જંગમાં કોણે કેટલી બાજી મારી. ફરી મળીશું લોકમંચમાં નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.